હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ધોરણ અગિયાર બી એ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ દસની પરીક્ષા પાસ કરીને તમે આ લોકો આવ્યા અગિયાર કોમર્સમાં તમારા માટેના ઘણા બધા સબ્જેક્ટ એવા છે કે જે તદ્દન નવા છે જેમાં ખાસ કરીને ઇકો બી એ સ્ટેટ અને એકાઉન્ટ આ ચાર સબ્જેક્ટ છે જે તમારા માટે તદ્દન કેવા છે તો કે નવા છે એમાં આપણે જે બી એની વાત કરવાની છે એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન બી એટલે કે બેચરલ ઓફ એડમિનિસ્ટર એ આપણે એ ચેપ્ટરની વાત કરતાં પહેલાં આપણે અગિયારમાં ધોરણમાં બી એમાં કુલ કેટલા ચેપ્ટર આવે છે તેની થોડી ઘણી કંઈક ચર્ચા કરીએ તો કીધું છે કે બી એમાં આપણે કુલ અગિયાર ચેપ્ટર આવશે જેમાં પહેલી પરીક્ષામાં કંઈક પાંચ ચેપ્ટરની તમારે એક્ઝામ રહેશે ત્યાર પછી બીજી એક્ઝામ આવશે જે તમારે એકથી નવ એટલે કે છ સાત આઠ નવ એમ કુલ ચાર ચેપ્ટર અને બાકીના એકથી ચાર એકથી પાંચ ચેપ્ટરમાંથી ત્રીસ ટકા પૂછાશે અને લાસ્ટ એક્ઝામમાં તો સંપૂર્ણપણે એનો કોર્ષ રહેશે એમાં પહેલા ચેપ્ટરની વાત કરીએ તો આપણે કીધું છે કે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર ધંધાનું સ્વરૂપ શું છે બિઝનેસનું સ્વરૂપ શું છે એનો હેતુ શું હોય અને કાર્યક્ષેત્ર શું છે એની ચર્ચા છે તે વિગતવાર ચર્ચા આપણે આજ કંઈક ચેપ્ટરમાં કરવાની છે તો શરૂઆત કરીએ આપણે કુલ ચેપ્ટરના ગુણભાર તમને પેલી પરીક્ષામાં પૂછાય એ પહેલાં ચેપ્ટરમાંથી બાર ગુણનો પ્રશ્ન પૂછાય છે કેટલા ગુણનો પ્રશ્ન પૂછાય છે તો કે બાર ગુણનો એ બાર ગુણમાંથી એક માર્ક્સનો એક વિકલ્પ પૂછાશે ટૂંકો સવાલ છે એ એક માર્ક્સનો નીકળશે બે માર્ક્સનો સવાલ છે એ પણ નીકળશે ત્રણ માર્ક્સનો એક સવાલ નીકળશે અને પાંચ માર્ક્સનો પણ એક સવાલ નીકળશે એમ ટોટલ ગુણ કેટલા થશે તો કે બાર ગુણ થશે કેટલા થશે બાર એમ ટોટલ આપણે બાર માર્ક્સનું આ ચેપ્ટર છે તો થોડી ઘણી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કીધું છે તમને કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિએ વેપાર અને વાણિજ્યને કેવી રેખી છે તો કે જીવંત રેખી છે સમગ્ર વિશ્વ આખા વિશ્વની વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે કોઈ કાર્ય કરવા માટે જે વ્યક્તિ જે કામ ઉપર જાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કાર્ય કરવાથી કંઈક નાણાકીય વળતર મળતું હોય કાર્ય કરવાથી શું મળતું હોય નાણાકીય વળતર મળતું હોય ટૂંકમાં કામ કરવું આર્થિક પ્રવૃત્તિ એટલે શું કહેવાશે કામ કરવું વેપાર એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય કરવાની પ્રવૃત્તિ એટલે કે વેપાર કહેવાશે વાણિજ્ય એટલે કે વેપાર અને વેપારને સહાયક સેવા આ આર્થિક પ્રવૃત્તિ એટલે તમે જે કામ કરવા જાઓ છો એ કામ કરવાની પ્રવૃત્તિમાં વેપાર અને વાણિજ્ય કેવી રાખે છે જીવંત એટલે કે જીવતી રાખેલી છે આપણે ઉદાહરણ તરીકે તમને કીધું છે કે તમારા ગામ કે શહેરમાં તમારા ગામ કે શહેરની જો ગામની વાત કરીએ તો ગામમાં આપને ખબર છે કે ગામમાં કુંભાર હોય છે લુહાર હોય છે વણકર હોય છે મોચી હોય છે એ હરેક વ્યક્તિ છે એક આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે કઈ પ્રવૃત્તિ કરે છે આર્થિક પ્રવૃત્તિ એટલે કે કામ કરે છે બદલામાં આર્થિક લાભ કે નાણાકીય વળતર શું કરતા હોય છે તે લોકો મેળવે છે જેમ કે કુંભાર છે તે માટલા ઘડે છે માટલા વેચે છે તો બદલામાં તેને નાણાકીય વળતર મળતું હોય છે એવી રીતે લુહાર છે અને એવી રીતે વણકર છે એવી રીતે મોચે છે હર કોઈ વ્યક્તિ છે તે કામ કરે છે ને કામ કરીને બદલામાં તે વસ્તુ વેચે છે અને બદલામાં તેને શું મળે છે તો કે નાણાકીય વળતર મેળવે છે શહેરની વાત કરીએ તો કે શહેરમાં હજારો કામદારો હોય છે એ હજારો કામદારો કામ કરીને શું મેળવતા હોય છે રોજગારી મેળવતા હોય છે આ બધી જ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે તો કે આર્થિક પ્રવૃત્તિ છે એટલે કે કામ કરવા માટેની પ્રવૃત્તિ છે આગળ કીધું છે કે જેનો ઉપદેશ એટલે કે જેનો હેતુ છે તે આર્થિક ઉપાર્જનનો છે આર્થિક ઉપાર્જન એટલે કે અર્થપૂર્ણ સાથે થતી પ્રવૃત્તિ આર્થિક ઉપાર્જન એટલે કે શું કહેવાશે અર્થપૂર્ણ સાથે થતીની પ્રવૃત્તિને શું કહેવાશે આર્થિક ઉપાર્જન આગળ કીધું છે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે તમે કોઈ ધંધો કરો બિઝનેસ કરો તેમાં નફાનો ઉપદેશ તમારો સમાયેલો હોય કે ચાલો આપણે કોઈ પણ ધંધાની શરૂઆત કરી છે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરશું તેમાં પહેલા મંથમાં કેટલો આપણો નફો નીકળશે બીજા મંથમાં કેટલો નફો નીકળે છે ત્રીજા મંથમાં કેટલો નફો નીકળશે વગેરેની ચર્ચા તમે નફા સાથે સંકળાયેલી હશે ખ્યાલ આવે છે આગળ કીધું છે વ્યવસાય એટલે કે ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના જ એક પ્રકાર છે જો એક માર્ક્સનો એ વિક ટૂંકો સવાલ તમારે નીકળો કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર પડે છે તો કે ત્રણ ધંધો વ્યવસાય અને રોજગાર એમ ત્રણ પ્રકાર પડે છે જેમાં ધંધામાં તમને શું મળશે તો કે નફો મળે છે વ્યવસાયમાં સર શું મળે તો કે ફીસ મળે અને રોજગારમાં શું મળે તો કે પગાર મળતો હોય છે ખ્યાલ આવે છે આગળ કીધું છે તમને કે માનવીની જરૂરિયાત છે તે સતત વધતી જાય છે અત્યારે હર કોઈ વ્યક્તિ હોય એની જરૂરિયાત તમે જુઓ છો તે પ્રમાણે જેમ કે તમારી જરૂરિયાત હોય તો તમારી જરૂરિયાત પણ અત્યારે વધતી જાય છે એવી રીતે મારી હોય તો મારી જરૂરિયાત પણ વધતી જાય છે એમ હર કોઈ વ્યક્તિની જરૂરિયાત છે તે દિવસે દિવસે વધતી જાય છે એ દિવસે દિવસે જે જરૂરિયાતો વધે છે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે માનવીય એટલે કે આ જરૂરિયાતને સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે છે એટલે કે કામ તો કરવું જ પડે છે દાખલા તરીકે તમને કીધું છે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ખેડૂત છે તે અનાજનું ઉત્પાદન કરે છે ખેડૂતને અનાજનું ઉત્પાદન વધારે શા માટે કરે તો કે એને કંઈક વધારે નાણાં મળશે પોતાની જરૂરિયાતો તે સંતોષી શકશે એના માટે તે અનાજનું શું કરે છે ઉત્પાદન કરે છે એવી રીતે કોઈ વકીલ હોય એ વકીલ પણ શું કરે છે અસિલવતી કેસ લડે છે બદલામાં તેને શું મળશે તો કે ફીસ મળશે એટલા માટે એ કેવો વ્યક્તિ થયો કહેવાય તો કે વ્યવસાયિક વ્યક્તિ થયો કહેવાય જ્યારે ખેડૂત છે તે ધંધારથી વ્યક્તિ થયો કહેવાય ખ્યાલ આવે છે આગળ તમને કીધું છે આ બધી જ પ્રવૃત્તિ અત્યાર સુધીની જે કાંઈ આપણે જોઈએ મોચી વણકર લુહાર આપણે કુંભાર આ બધી જ વ્યક્તિ છે એ બધી જ વ્યક્તિ પાછળનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આ બધી પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેવાય આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે કેવી પ્રવૃત્તિ કહેવાય છે તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય આગળ કીધું છે આ બધી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે પણ સમાજમાં હજુ કેટલાક વ્યક્તિ એવા પણ છે કે જે વિના મૂલ્યે એટલે કે વિના નાણાકીય મૂલ્ય એટલે કે નાણાકીય વળતરની અપેક્ષા વગર કેટલીક પ્રવૃત્તિ કરે છે ઘણા બધા સમાજમાં એવી વ્યક્તિ પણ છે કે જે સમાજ સેવા કરે છે બદલામાં તેનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોતો નથી જેમ કે તમને આગળ કીધું જ છે જો સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરે છે દાખલા તરીકે કેવી વ્યક્તિ તો કે સમાજ સેવક દ્વારા સમાજ સેવાના ઉપદેશથી કામ કરતા હોય છે કોઈ ડોક્ટર છે તો એ સમાજ સેવાના ઉપદેશથી પ્રેરાઈને મફત શું કરતા હોય છે તબીબી સેવા આપે છે અત્યારે આપને બધાને ખબર છે કે ડોક્ટર છે તે કોઈ ફ્રીમાં કામ નથી કરતું પરંતુ હા અમુક ક્યારેક એવા સંજોગોમાં એક દિવસ પૂરતું તે ફ્રીમાં ઇલાજ કરતા હોય છે એ સમાજ સેવાથી પ્રેરાઈને કરતા હોય છે તો બદલામાં તે નાણાકીય વળતર નથી મેળવતા તો એને શું કઈ પ્રવૃત્તિ કહેવાશે તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય કેવી પ્રવૃત્તિ કહેવાય તો કે બિન આર્થિક પ્રવૃત્તિ એવી રીતે આપણે બે ટોપિક આપ્યા છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ આ સવાલ છે તે પરીક્ષામાં ક્યારે એવું રીતે નહીં પૂછાય કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી તેને ઉદાહરણ આપી સમજાવો કે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી ઉદાહરણ આપી સમજાવો એવો ક્યારેય નહીં પૂછાય તમને તફાવત સ્વરૂપે પૂછાશે બે માર્ક્સનું પૂછાય અથવા તો ત્રણ માર્ક્સનું પૂછાઈ શકે છે બરાબર તો આપણે અર્થ આપિંદુ ઉદાહરણ તરીકે સમજશું એટલે આપણે તફાવતના મુદ્દા છે તે કેટલાક તૈયાર થઈ જશે જેમ કે એક તો તફાવતનો મુદ્દો તૈયાર થઈ જ ગયો છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા તો કે ત્રણ કેટલા ત્રણ ધંધો વ્યવસાય અને રોજગારી એવી રીતે બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા તો કે એમાં એક પણ પ્રકાર નથી પડતો સેવા કરવાના કઈ પ્રકાર પડે છે કે થોડી સેવા કરવાની જાજી સેવા કરવાની એનથી વધારે સેવા કરવાની એવા કંઈ પ્રકાર છે કરા હોય તો કે જો આપણે આમાં ઉમેરી દઈશું હા કંઈ વાંધો નહીં તો આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની થોડી ઘણી ચર્ચા કરીએ કીધું છે તમને કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી આર્થિક લાભ કે આર્થિક વળતર મેળવવાના એટલે કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ કહેવાય કઈ પ્રવૃત્તિ કહેવાય આર્થિક પ્રવૃત્તિ આર્થિક લાભ કે નાણાકીય વળતર મળતું હોય એ અપેક્ષાથી તમે કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ કરો ને એ બધી જ પ્રવૃત્તિ કહેવાય કેવા છે આર્થિક પ્રવૃત્તિ કહેવાય જેમ કે તમારા પપ્પા છે તે કોઈ જગ્યાએ કામે જતા હોય તો બદલામાં શું મળે છે તેને આવક મળે છે તો તે આર્થિક પ્રવૃત્તિ થઈ છે અત્યારે તમે ભણી ગણીને મોટા થશો કોઈ પણ જગ્યાએ કામ ઉપર કે નોકરી પર જશો તો બદલામાં તમને જે કંઈ મળશે તો એ આર્થિક પ્રવૃત્તિ થાય કહેવાય ખ્યાલ આવે છે આગળ કીધું છે જીવન જીવવા માટે શું કરવા માટે જીવન જીવવા માટે માનવીએ કઈ પ્રવૃત્તિ કરવી પડે છે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે જેથી તે શું કરી શકશે તો કે નાણાં મેળવી શકશે પૈસા મેળવી શકશે પગાર મેળવી શકશે આવક મેળવી શકશે એ પગાર પૈસા કે નાણાંથી પોતાની જરૂરિયાત છે તે જરૂરિયાતને પણ શું કરી શકશે સંતોષી શકશે તેથી આ બધી જ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાશે તો કે ફળદાયી પ્રવૃત્તિ કહેવાય કેમ તો કે તમે કાંઈ વસ્તુ એટલે કે તમે કાંઈ કામ કરો છો તો બદલામાં તમને કંઈક ફળ મળે છે એટલા માટે કઈ પ્રવૃત્તિ કહેવાશે ફળદાયી પ્રવૃત્તિ કહેવાય છે આગળ કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર જે કોઈ કામ કરવા જાય છે તે વ્યક્તિ બીજાની જરૂરિયાત છે તે બીજાની જરૂરિયાતને શું કરી આપે છે સંતોષી આપે છે દુકાનદારની ત્યાં કોઈ કામ કામદાર છે તે કામ કરે છે તો દુકાનદારને એટલું કામ કરવાનો બોજો કેવો થઈ ગયો હળવો થઈ ગયો તો તેની જરૂરિયાત કઈ થઈ કોઈ કામનો બોજ હળવો કરવાની જરૂરિયાત થઈ એ કેમ તો કે કામદાર કામ ઉપર લાગી ગયો છે એની જરૂરિયાત કેવી થઈ ગઈ એટલે કે એની જરૂરિયાત છે તે જરૂરિયાતને શું થઈ ગઈ સંતોષ થઈ ગઈ માટે તે આર્થિક શું મેળવે છે લાભ એટલે કે એની જરૂરિયાતો સંતોષ હશે તો કામદારને શું મળશે તેનો પગાર મળશે દાખલા તરીકે તમને કીધું છે ખેડૂત છે તે અનાજનું ઉત્પાદન કરે છે તો બધું અનાજ છે તે તેની પાસે રાખશે સો વીઘાનો કોઈ પણ ખેડૂત હોય એ ખેડૂત અનાજનું ઉત્પાદન કરે સો એ સો વીઘામાં તો સો વીઘામાંથી જેટલું અનાજનું ઉત્પાદન થશે તો હું પોતાના ગોડાઉનમાં રાખશે કે ચાલો ભાઈ હવે બાર મહિના સુધી મારે આજ અનાજ ખાવાનું છે એવું કહેશે નહીં પણ એ અનાજનું શું કરશે તે વેચાણ કરશે વેચાણ કરશે એટલે બદલામાં તેને શું મળશે આર્થિક લાભ મળશે નફો મળશે ખેડૂત છે તે અનાજનું ઉત્પાદન કરે છે ખેડૂત શેનું ઉત્પાદન કરે છે તો કે અનાજનું ઉત્પાદન કરે છે આપને ખબર છે ખેડૂત જે કાંઈ અનાજનું ઉત્પાદન કરે છે એ જેટલું અનાજનું ઉત્પાદન થશે તે બધું પોતે રાખવાનો નથી પરંતુ એ અનાજથી બીજાની જરૂરિયાતો સંતોષાય સંતોષાઈ જાય છે અને પોતાને શું થાય છે તો કે આર્થિક લાભ મળે છે એવી રીતે આપણે વણકરની વાત કરીએ તો કે વણકર પણ એવી રીતે શું કરે છે કાપડનું ઉત્પાદન કરે છે વણકર કાપડનું ઉત્પાદન કરીને બીજાની જરૂરિયાતોને સંતોષે છે અને પોતાને આર્થિક શું મળે છે લાભ મળે છે એવી રીતે સુથાર છે તે ફર્નિચર બનાવે છે એવી રીતે સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષીને તેમાંથી આર્થિક વળતર મેળવતા હોય છે આપને ખબર છે કે આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેવા સ્થાને છે તો કે કેન્દ્ર સ્થાને છે એટલે આર્થિક પ્રવૃત્તિ એટલે હરેક વ્યક્તિએ કામ તો કરવું જ પડતું હોય છે એટલા માટે કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ કેવા સ્થાને છે તો કે કેન્દ્ર સ્થાને છે ત્યાર પછી કયું આવે છે તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ આપણે કીધું છે કે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો ક્યારેય હોતો નથી અને જો નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય તો તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાતી નથી તે પ્રવૃત્તિ કેવી કહેવાશે તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે કેવી કહેવાશે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે આગળ કીધું છે કે સમાજની કેટલીક વ્યક્તિઓ એવી છે કે જે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવ્યા હેતુ વગર આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે કે જે નાણાકીય વળતર મેળવતા નથી આર્થિક આર્થિક અર્થ ઉપાર્જન પણ કરતા નથી એટલે કે નાણાકીય વળતર પણ તે લોકો મેળવતા નથી છતાં તે પ્રવૃત્તિ તો કરતા જ હોય છે દાખલા તરીકે તમને કીધું છે કે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ માતા દ્વારા થતો બાળકનો ઉછેર માતા શું તેના બાળકને ઉછેર કરે છે તો બાળક પાસેથી કંઈ રૂપિયા માગવાના હોય છે નથી માગતા એની પાસેથી કશું નાણાકીય વળતર મળતું નથી માત્ર પ્રેમ લાગણી અને શું મળે છે માયા મોહથી તે પોતાના બાળકને શું કરે છે ઉછેર કરે છે એવી રીતે કોમી એકતા માટે પ્રચાર થતા જે કાર્યકર્તાની જે પ્રવૃત્તિ હોય તે પણ એવી જ છે ચૂંટણીમાં આપણે હજારો કર્મચારીઓને જોઈએ છીએ હજારો લોકોને જોઈએ છીએ જે એક વ્યક્તિ ચૂંટણી લડે છે પરંતુ તેની સામે એટલે કે તેની પાછળ પચાસ વ્યક્તિ એવા હોય છે કે જેને એકતા માટે તે લડાઈ લડતા હોય છે નારા લગાડતા હોય છે તો શું તે નારા લગાવે છે તો તેને કંઈ નાણાકીય વળતર મળે છે નથી મળતું માત્ર એક જ વ્યક્તિને શું થાય છે લાભ થાય છે આગળ કીધું છે ભૂકંપ છે સુનામી છે જેવી કુદરતી હોનારત થતી હોય તો અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત માટે પણ સેવા છ કાર્ય કરતી શું છે તે પ્રવૃત્તિ આપને ખબર છે કે કેટલીક વ્યક્તિઓ છે એટલે કે કેટલીક જગ્યાએ છે સુનામી છે એવા વિસ્તારોમાં આવેલી હોય તો ત્યાં રાહત છાળવણી માટે એટલે કે તે વ્યક્તિઓને બચાવવા માટે કેટલીક વ્યક્તિ કામગીરી કરતા હોય છે તો બચાવવાળી વ્યક્તિને કામગીરી કરે છે તો શું તેની પાસેથી કઈ નાણાકીય વળતર મંગાશે નથી મંગાતું ખ્યાલ આવે છે આગળ કીધું છે આ બધી જ પ્રવૃત્તિ છે તે બધી પ્રવૃત્તિ કેવી કહેવાશે તો કે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે કેવી પ્રવૃત્તિ કેવાશે પ્રવૃત્તિ આગળ તમને કીધું છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જો આપણે જે કાંઈ સેમજે આર્થિક પ્રવૃત્તિની બિનાર્થિક પ્રવૃત્તિ એ બંનેમાંથી કેટલાક પોઈન્ટ એવા છે કેટલાક મુદ્દા એવા છે કે જે તફાવતના સ્વરૂપે તમને પૂછાય તો આવડવા જોઈએ આપણે છ ટોપિક છે બરોબર એ છ છ મુદ્દા યાદ રાખવાના છે તફાવતની વિગતો યાદ નથી રાખવાની મુદ્દા યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને તફાવત આવડી જશે જેમ કે તમને પહેલું જ કીધું છે કે અર્થ તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું કીધો તો કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા એ કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ કીધી છે તો કે આર્થિક પ્રવૃત્તિ કીધી છે નાણાંની અપેક્ષા હોવી જોઈએ કેવી અપેક્ષા હોવી જોઈએ નાણાંની અને જો નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા ન હોય કેની અપેક્ષા ન હોય નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા ન હોય તો તે પ્રવૃત્તિ કેવી કહેવાશે તો કે બિનાર્થિક પ્રવૃત્તિ કહેવાય કેવી પ્રવૃત્તિ કહેવાશે કેવાશે પ્રવૃત્તિ કહેવાશે આગળ કીધું પ્રવૃત્તિનો હેતુ શું હોય તો આર્થિક લાભનો હોય આર્થિક અર્થોપાર્જનનો હોય બરાબર જ્યારે બિન પ્રવૃત્તિમાં તો કે સમાજ સેવા માનવ સેવા દેશ સેવા સમાજ સેવા એટલે કે સામાજિક સેવા આ બધી પ્રવૃત્તિનો સેવાનો હેતુ હોય છે કેનો હેતુ હોય છે સેવાનો હેતુ હોય છે ખ્યાલ આવે છે આગળ કીધું છે અપેક્ષા અપેક્ષા કરતાં પહેલાં આપણે પ્રકારની વાત કરીએ કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર તો કે કુલ ત્રણ પ્રકાર છે કયા કયા ધંધો વ્યવસાય અને રોજગારી હવે બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર પડે છે તો કે કોઈ પણ પ્રકાર પડતા નથી ખ્યાલ આવે છે તો હવે અપેક્ષાની વાત કરીએ આપણે તો અપેક્ષા ધંધામાં શેની અપેક્ષા હોય તમે ધંધો લઈને બેઠા છો તો ત્યાં વળતર મળે તેની અપેક્ષા હોય કે નફો મળે તેની અપેક્ષા હોય તો કે કેની અપેક્ષા હોય છે નફાની અપેક્ષા હોય છે અને તમે વ્યવસાયિક વ્યક્તિ છો વ્યવસાયિક વ્યક્તિ એટલે કે ડૉક્ટર વકીલ આ છે તે ડૉક્ટરને શુંની અપેક્ષા હોય કે મને ફીસ મળે શું મળે ફીસ શિક્ષક છે એ પણ ફીસ મેળવતો હોય છે એન્જિનિયર છે એ પણ ફીસ મેળવતો હોય છે સી છે એ પણ ફીસ મેળવતો હોય છે આ બધા વ્યક્તિ કેવા થઈ ગયા છે વ્યવસાયિક વ્યક્તિ એટલે વ્યવસાયમાં શું મળે વ્યવસાયમાં શેની અપેક્ષા હોય તો કે ફીની અપેક્ષા હોય એવી રીતે રોજગારની વાત આવે રોજગાર એટલે કે નોકરીમાં શું મળે તો કે પગાર મળે વેતન મળે એ એની અપેક્ષા હોય છે જયારે બિનાર્થિક પ્રવૃત્તિમાં કેની અપેક્ષા હોય સેવાની અપેક્ષા હોય દેશ સેવા છે સમાજ સેવા છે સામાજિક સેવા છે માનવ સેવા છે

ચાલો આપણે સેવા કરવાની છે દેશની સેવા કંઈ જોખમ છે માનવ સેવા કરવાની છે કોઈ વ્યક્તિને હેલ્પ કરવાની છે એમાં કંઈ જોખમ રહેલું છે નથી રહેલું હતું ખ્યાલ આવે છે ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ તો આપણે ઉદાહરણ ઉપર લીધા હતા તે પ્રમાણે ઉદાહરણ લખવાના છે કે ખેડૂત છે તે અનાજનું ઉત્પાદન કરીને વકીલ છે તે કેસ લડીને ફીસ મેળવે છે કામદારો છે તે કામ કારખાનામાં કામ કરીને વેતન મેળવે છે સફાઈ કામદાર છે એને પણ શું મળતું હોય છે વેતન મળતું હોય છે જ્યારે આ બાજુ જોવા જઈએ એટલે કે બિનઆર્થિક પ્રવૃત્તિમાં શું કીધું છે માતા દ્વારા થતો બાળકનો ઉછેર સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવા બગીચામાં ફૂલ છોડને પાણી આપવું એ પણ શું છે એક પ્રકારની સેવા છે બગીચામાં તમે ફૂલ છોડને પાણી આપો છો તો શું ફૂલ છોડ પાસેથી તમે ફીસ લેશો કે ભાઈ લે મેં તને પાણી પહ્યું છે તો મને એટલા પૈસા આપ એવી રીતે કંઈક ફીસ લેવાય છે નથી લેવાતી ખ્યાલ આવે છે એટલે આ બધી જ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કેવાશે બિનાર્થિક પ્રવૃત્તિ આ મોસ્ટ ટાઈમ પી બે માર્ક્સમાં અથવા તો ત્રણ માર્ક્સમાં સવાલ પૂછવાની શક્યતા છે એટલે કમ્પલસરી કરી નાખવાનું ખ્યાલ આવે છે ઓકે અસ્તુ